વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર આઠના ના વિવિધ વિસ્તારના ચાર સ્થળે વિકાસલક્ષી કામો કુલ રૂપિયા કામોનું ખાતમુહૂર્ત સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવ રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ ત્રણ દિવસ એટલે કે શનિવારે સાંજે કાલે રવિવારે પરમ દિવસ સોમવારે આમ વોર્ડ નંબર આઠની ની અંદર કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત આજે અમારા કોર્પોરેટર દ્વારા કરવામાં આવી રહ્યા છે આજે વોર્ડ નંબર આઠની મુખ્ય બે સોસાયટી જે મોટી સોસાયટી ગણાય કાશી વિશ્વેશ્વર ટાઉનશિપ અને રાજલક્ષ્મી સોસાયટી ઓલ્ડપાદા રોડની આમાં પેઉડ બ્લોકના કામગીરીની વિશ્વાસ કોલોની ગિરિકંદ્રા સોસાયટીની પણ પેઉડ બ્લોકની કામગીરીનો આજે ખાતમુહૂર્ત રસ્તાનું આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આવતીકાલે પણ વોર્ડ નંબર આઠની અંદર અને વોર્ડ નંબર નવની અંદર આશરે કાલે એક કરોડ અને સિત્તેર લાખ આજ અને કાલ થઈને એક કરોડ સિત્તેર લાખના કામોના આરસીસી રોડના પેયુડ બ્લોકના સોસાયટીના કોમન પોર્ટના પેઉડ બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે જે રીતે દેશમાં સરકાર ચાલે છે જે રીતે રાજ્યમાં સરકાર ચાલે છે માન્ય વડાપ્રધાને પણ એક વીક પહેલાં વડોદરા શહેર માટે નવસો કરોડના ખાતમુહૂર્ત કર્યા હમણાં જ માન્ય મુખ્યમંત્રીએ વડોદરા શહેરમાં સોળસો સાતસો કરોડના ખાતમુહૂર્ત કર્યા એટલે કે ટોટલ સોળસો કરોડના ખાત ખાતમુહૂર્ત પંદર દિવસમાં થયા અને એના સિવાય દરેક વોર્ડે વોર્ડે દોઢ કરોડ બે કરોડના ઇન્ડિવિજ્યુઅલ ખાતમુહૂર્ત કોર્પોરેશનના માધ્યમથી થઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરના વિકાસની અંદર ખૂબ મોટી હરણફાળ વડોદરા શહેરના બજેટનો વન થર્ડ પાટનું ખાતમુહૂર્તને લોકાર્પણ આ એક આખા બજેટનું સમગ્ર વર્ષના બજેટનું એક તૃત્યાંશ ભાગ એટલે ત્રીજા ભાગનું ખાતમુહૂર્ત જો એક અઠવાડિયામાં થતું હોય આ સરકાર આ કોર્પોરેશનની ખૂબ મોટી સિદ્ધિ છે અને જે રીતે વડોદરા શહેરને વિકાસની ઊંચાઈઓ પર લઈ જવા માગીએ છે નવા સાયન્સ સિટીની વાત હોય અલગ અલગ કામો શહેરના એસ ટી પાણીની લાઈન ગટરની લાઈન એના ખાતમુહૂર્ત થઈ ગયા છે વડોદરા મહાનગરપાલિકાને પણ અભિનંદન આપવા પડે અને વોર્ડ નંબર આઠની અમારી સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ વોર્ડ નંબર નવની ટીમ એ જે સોસાયટીએ સોસાયટીએ પહોંચીને સોસાયટીના નાગરિકોને એકત્ર કરીને ખાતમુહૂર્ત કરી રહી છે ત્યારે બહોળા સ્તરે ભારતીય જનતા પાર્ટીનો પણ વ્યાપ વધે છે અને કોર્પોરેશનની પણ કામગીરી લોકો સુધી પહોંચી રહી છે